ડ્રાઇવ ચેઇન તમારી મોટરસાયકલને ચાલુ રાખે છે. એને નિયમિત અંતરે ક્લીન અને લ્યુબ્રિકેટ કરવી જોઈએ. હાય, મારું નામ છે કેરન અને આજે હું તમને તમારી મોટરસાયકલની ડ્રાઇવ ચેઇનને ક્લીન અને લ્યુબ્રિકેટ કેવી રીતે કરવી એ બતાવીશ. જોકે આ બહુ જ સહેલું છે. ચાલો હું તમને બતાવું કે આ તમે પોતે કેવી રીતે કરી શકો, એ પણ થોડા પગલાની મદદથી. પણ શરૂઆતમાં તમને અમુક વસ્તુઓ જોઈશે, જેમ કે સુઝુકી મંજૂર ચેઇન ક્લીનર, એક લ્યુબ્રિકેશન સ્પ્રે, સાફ કરવા માટે એક બ્રશ અને સૂકા કપડાનો એક ટુકડો. તમારી નજીકની સુઝુકી ડીલરશીપમાં આ બધી વસ્તુ હાજર છે. બસ તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા ખાતરી કરો કે તમારી મોટરસાયકલ મેઇન સ્ટેન્ડ ઉપર છે. સુઝુકી મંજૂર ચેન્જ ક્લીનર સ્પ્રે વાપરતા પહેલા સૂકા કપડા અથવા બ્રશની મદદથી ધૂળ કે રજકણો દેખાય તો તેને સાફ કરી લો. ધ્યાન રાખો કે આમ કરતી વખતે તમે સીલ રિંગને નુકસાન નથી પહોંચાડતા. હવે તમે રિયર વ્હીલને રોટેટ કરો અને સુઝુકી મંજૂર ચેન્જ ક્લીનર સ્પ્રેને ડ્રાય ચેઇન લિંક ઉપર લગાડો અને થઈ ગયા પછી 5-10 મિનિટ એને તમે રહેવા દો. મુલાયમ બ્રશના ઉપયોગથી ડ્રાઇવ ચેઇનને ક્લીન કરો અને સૂકા કપડા વડે ડ્રાઇવ ચેઇનને સાફ કરો. અને ડ્રાઇવ ચેઇન એક વખત બરાબર સાફ થઈ જાય પછી 5 મિનિટ એને સૂકવવા માટે રાખી દો. પછી નોઝલની મદદથી સુઝુકી મંજૂર લ્યુબ્રિકન્ટ સ્પ્રે લગાડો. ડ્રાઇવ ચેઇનની આસપાસ લ્યુબ્રિકેશન કર્યા પછી વધેલું લ્યુબ્રિકન્ટ યાદ રાખીને સાફ કરજો. ડ્રાઇવ ચેઇનને ઓપરેટ કરતી વખતે મહેરબાની કરી ધ્યાન રાખજો, કારણ કે એનાથી તમારી આંગળીઓને ઈજા થઈ શકે છે. હવે ડ્રાઇવ ચેઇન પૂરેપૂરી લ્યુબ્રિકેટ થઈ ગયા પછી લ્યુબ્રિકેશનના થોડા વખત સુધી મોટરસાયકલને ધોવાની નથી એનું ખાસ ધ્યાન રાખ. થઈ ગયું, ચાલો હવે એન્જિન ઓન કરી ડ્રાઇવ ચેઇનની મૂવમેન્ટ ચેક કરીએ. હંમેશા યાદ રાખો કે દર 1000 કિલોમીટર પછી ડ્રાઇવ ચેઇનને સાફ કરી લ્યુબ્રિકેટ કરવી. હવે તમને ખબર પડી ગઈ કે ડ્રાઇવ ચેઇનને સાફ કરી લ્યુબ્રિકેટ કેવી રીતે કરવી.